नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण सात एमा इंग्लिश भणीशुं। એમાં આગળના પીરિયડમાં આપણે ભણી ગયા એના પછી લેટ્સ રીડ મોર જે પાછળ આપ્યું છે, લેટ્સ રીડ મોર એમાં યુનિટ વન ધ ગંગા એ ભણી ગયા છે, ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશ એ પણ ભણી ગયા છે, અને હવે એના પછી છે કિલર પ્લાન્ટ। શું નામ છે? ત્રણ નંબરનું છે કિલર પ્લાન્ટ। હવે કિલર પ્લાન્ટ વિશે ભણીશું। એમાં શું છે કે કિલર પ્લાન્ટ મતલબ, કિલર પ્લાન્ટનો મતલબ કે કિલર એટલે કે જંગલી, માર જીવલેણ, જીવલેણ પ્લાન્ટ્સ એટલે કે છોડ, જીવલેણ છોડ એનો મતલબ એવો થાય। તો વેન વી ગો ટુ અ ગાર્ડન ઓર અ ફોરેસ્ટ એટલે કે આપણે બધા કોઈક વાર તો એમ કે બગીચામાં અને ફોરેસ્ટ એટલે કે જંગલમાં ગયા હોઈશું એમ કે, વી લાઈક ટુ ટચ પ્લાન્ટ એમ કે આપણા બધાના શું પ્લાન્ટ એને ટચ કરવાનો મજા આવે, એટલે પ્લાન્ટને ટચ કરવાનું એમ કે મજા આવે એવું કહે છે। ધે લુક બ્યુટિફુલ બટ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરસ એમ કે તે બધા પ્લાન્ટ્સ બ્યુટિફુલ હોય છે, ઘણા બધા પ્લાન્ટ છે તેવું બધા પ્લાન્ટ છે ને બધા બ્યુટિફુલ સુંદર હોય છે એમ કે, પણ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરસ એટલે કે કેટલાક પ્લાન્ટ છે ને ડેન્જરસ એટલે કે જીવલેણ હાનિકારક હોય છે। ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ? તમે આવા કિલર પ્લાન્ટ વિશે જાણો છો? તમે આવા જીવલેણ પ્લાન્ટ વિશે જાણો છો એમ કે આપણને એવો પ્રશ્ન કર્યો છે। ધ પીચર પ્લાન્ટ, ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ। પીચર પ્લાન્ટ, પીચર નામનું પ્લાન્ટ છે એ કિલર પ્લાન્ટ છે, એ કિલર પ્લાન્ટ છે એમ કે। તો પીચર પ્લાન્ટ મતલબ કે એવો પ્લાન્ટ્સ છે કે જે કિલર પ્લાન્ટ મતલબ જીવલેણ છોડ છે। ઇટ ગ્રો ઇન ધ હોટ પાર્ટ ઓફ એશિયા, એ ક્યાં થાય છે? એ એશિયાના ગરમ ભાગોમાં થાય છે એમ કે, એ ક્યાં થાય છે? એશિયાના ગરમ ભાગોમાં થાય છે। એશિયાના ગરમ ભાગોમાં થાય છે। ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ્સ આર બ્રાઇટ રેડ એટલે કે એ પીચર પ્લાન્ટની વિશેની હવે સમજૂતી આપી છે। પીચર પ્લાન્ટ કેવો છે એના વિશેની વાત કરી છે। તો પીચર પ્લાન્ટ કેવો છે? એનું કવર એટલે કે એનું ઉપરનું આવરણ, એ ઉપરનું આવરણ છે એ કેવું છે એમ કે, એ આવરણ અને એની રીમ, રીમ એટલે કે એની કિનારી, એની કોર, એ પ્લાન્ટની એ કેવી છે? બ્રાઇટ રેડ, એકદમ ચળકતી લાલ રંગની છે। ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ, આ પ્લાન્ટ છે ને એ સ્વીટ જ્યુસ એટલે કે મીઠો રસ બનાવે છે, મીઠો રસ બનાવે છે। ઇન્સેક્ટ આર એટ્રેક્ટિંગ ટુ ધીઝ પ્લાન્ટ્સ એન્ડ ટ્રાય ટુ બ્રિંગ ધ સ્વીટ જ્યુસ। હવે આપણે ઘરે પણ ક્યાંય પણ ઘડી ચાનું કે કંઈ પણ ટપકું પડ્યું હોય
તો તરત કીડીઓ કે મકોડા કે માખી કે મચ્છર તરત જ એની ઉપર આવીને બેસી જાય છે, બરાબર. એ જ રીતે અહીંયા આ લોકો એટ્રેક્ટિવ કરે છે, આમ ખેંચે છે એ બાજુ. એના માટે શું કરે, સ્વીટ જ્યુસ એટલે કે મીઠો રસ બનાવે છે. મીઠો રસ બનાવે એટલે તરત શું થાય કે જે કોઈ પણ જીવ જંતુ હોય તરત એ બાજુ આકર્ષાય. એટલે એ પીચર પ્લાન્ટ છે એને એ લોકો આ રીતે એમ કે ઇન્સેક્ટ હોય એને એટ્રેક્ટિંગ આમ એના તરફ આકર્ષાય એના માટે સ્વીટ જ્યુસ મીઠો રસ બનાવે છે. ધ ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ. હવે એ સ્વીટ જ્યુસ હોય એની બાજુ એટ્રેક્ટિવ કરે છે, બરાબર. હવે એની ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધ પાર્ટ્સ, એની જે રીમ એટલે કે એની કિનારી, એ કિનારી છે એ આખી એમ કે એના ઉપર ચડેલી હોય છે. એમ કે ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઈક અ પિક્ચર, એનો શેપ કેવો હોય છે, લાઈક અ પિક્ચર. એ રીમ એની કિનારી, એ જે કિનારીનો શેપ છે એ શેપ કેવો હોય છે, એ આખો કુંજા જેવો, પિક્ચર જેવો, પિક્ચર મતલબ કુંજા જેવો હોય છે. ધ ઇનસાઇડ વોલ્સ ઓફ ધ પિક્ચર આર વેરી સ્લીપી. એ પિક્ચર પ્લાન્ટ છે એની ઇનસાઇડ એની અંદરની જગ્યા, એ કુંજો કુંજા જેવો આકાર બની જાય છે, એ કુંજાની જે અંદરની જગ્યા છે એ સ્લીપી એકદમ લીછી છે. ધ ઇનસાઇડ ઇન્સેક્ટ ફોલ ઇન ટુ ધ લિક્વિડ, ઇન્સેક્ટ હોય એ લિક્વિડમાં પડે છે. એમ કે એ જેવું લિક્વિડમાં પડે, લિક્વિડ જે સરસ મીઠો જ્યુસ બનાવેલો હોય છે એ લિક્વિડ જેવું ઇન્સેક્ટ એને પીવા જાય, એને ચૂસવા જાય એ લિક્વિડ, એ તરત જ ઇન્સેક્ટ શું થાય છે, એ લીછી જે એની સપાટી હોય છે એની અંદર એમ કે એ અંદર પડી જાય છે. બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ. પછી એ ઇન્સેક્ટ છે એ લિક્વિડ નથી પી શકતું, પણ ધ લિક્વિડ ઇટ ધ ઇન્સેક્ટ, એ લિક્વિડ છે એ ઇન્સેક્ટને ખાઈ જાય છે. થસ ઇટ બીકમ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ્સ. અને એ જે જંતુ હોય છે એનો એ પ્લાન્ટ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. એ જંતુ એમ સમજે છે કે હું લિક્વિડ પીઉં, પણ એ લિક્વિડ નથી પી શકતો, એ લિક્વિડ છે ને એ જંતુને ખાઈ જાય છે. મતલબ એ લિક્વિડ છે એનો ખોરાક જંતુ બની જાય છે. આ એક પિક્ચર પ્લાન્ટ છે. બીજો નીચો છે સન ડ્રીવ. સન ડ્રીવ, સન ડ્રીવ ઇઝ અનધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ. સન ડ્રીવ છે ને એ પણ ઇન્સેક્ટ ઇટિંગ એટલે કે જીવજંતુ ખાનાર પ્લાન્ટ છે, એ છોડ છે. ધ અપર પાર્ટ ઓફ ઇચ લીફ ઇઝ કવર્ડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર, એટલે કે એનો અપર પાર્ટ એટલે કે એનો ઉપરનો ભાગ, એ ઉપરના ભાગમાં એનું જે લીફ છે એનું પાંદડું છે એને કવર્ડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર, એટલે કે એમાં 1000 જેટલા નાના નાના ના વાળ હોય છે. એમ કે ધીસ પાર્ટ્સ પ્રોડ્યુસ ધ લિક્વિડ, અ લિક્વિડ. આ પાર્ટ્સ જે નાના નાના વાળ છે એ પાર્ટ છે એની અંદર લિક્વિડ, એની અંદર લિક્વિડ બને છે. ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઈક અ ડ્યુ ડ્રોપ્સ, અને જે હેરની અંદર જે લિક્વિડ બને છે ને જે પ્રવાહી બને છે એ કેવું હોય છે, ડ્યુ ડ્રોપ્સ એટલે કે ઝાકળ બિંદુ જેવું. અત્યારે શિયાળામાં ખબર છે આપણે સવારે ઉઠીને જોઈએ છે તો આપણને કોઈ તમારે જોવું હોય તો જોજો કે કોઈ સાધન ઉપર આપણું એક્ટિવા કે બાઇક કે ગાડી કે કંઈ પણ મૂકેલું હશે ને સવારે ઉઠીને જોશો ને એની ઉપર ટપકા 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 હશે, બરાબર. તો એ શું છે, ઝાકળ છે. તો ડ્યુ ડ્રોપ્સ એટલે કે ઝાકળ બિંદુ જેવું દેખાય છે એમ કે લિક્વિડ હોય છે. ધીઝ ડ્રોપ્સ આર સ્ટીકી, એ ડ્રોપ્સ હોય છે ને જે ઝાકળ બિંદુ જેવા એ સ્ટીકી એકદમ ચોંટી જાય, ચીકણા હોય છે. ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટ્રક ટુ વન ઓફ ધ હેર, એ ઇન્સેક્ટ છે એ એક વાળને જેવો એ જે ચીકણો પદાર્થ છે એ વાળની અંદર, એ વાળની અંદર જે એક વાળને ખાલી એ ઇન્સેક્ટ અડે કોઈ પણ જંતુ, તો સૂન ઓલ ધ અધર હેર સ્ટાર્ટિંગ બ્લીડિંગ
અને તરત જ બીજા જે વાળ છે ને 1000 વાળ એ બધા વાળ તરત જ સ્ટાર્ટ થઈ ગયા છે વાળ વળવાનું અંદર બીડિંગ થવાનું ચાલુ થઈ ગયા છે બીડિંગ મતલબ આખું વાળી દે છે અંદર જેમ આપણે મુઠ્ઠીમાં કંઈક મૂકીને આમ મુઠ્ઠી વાળી દઈએ છીએ એમ એક વાળના ધારો કે જીવજંતુ અડે તો તરત જ બીજા બધા વાળ છે ને આખું ગૂંચળું થઈ જાય અંદર દેવરાપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ અને તરત જ એ બધા જ વાળ બધા આખા ગૂંચળું થઈ જશે અને ગૂંચળું થઈને અંદર ઇન્સેક્ટને લઈ લેશે ધ સ્ટીકી ફ્લુડ ઇટ્સ ધ ઇન્સેક્ટ એન્ડ ડાયજેસ્ટ અને સ્ટીકી ફ્લુડ એટલે કે જે ઝાકળ બિંદુ એ છે એ અંદર ખાઈ લેશે એનો એ ઝાકળ બિંદુ છે એ પોતે જ એને ખાશે અને પછી એને પડ્યા પડ્યા પચાવશે એ ખુલશે નહીં પછી અંદર એકવાર જંતુ અંદર આવી ગયું તો આખું બિડિંગ થઈ જશે ગૂંચળું વળી જશે અને પછી એને પડ્યા પડ્યા એમ કે એને પચાવશે ઇટ ટેક્સ અબાઉટ 2 ડેઝ ટુ કમ્પ્લીટ ધીસ જોબ અને એને પચાવતા પચાવતા એક જીવજંતુ જો અંદર જાય ને તો એને પચાવતા પચાવતા 2 દિવસ થઈ જાય છે એમ કે વન્સ અગેન ધ હેર ઓપન ફરી 2 દિવસ પછી ફરીથી પાછા જે હેર હતા એ ઓપન થઈ જાય છે ફરી એ હેર ઓપન થઈ જાય છે ડ્રી ડ્રોપ્સ આર પ્રોડ્યુસ્ડ ફરી એ ડ્રી ડ્રોપ્સ ફરી ઝાકળ બિંદુ એ પેદા કરી દે છે ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યુ ગેસ્ટ અને ફરી આ પ્લાન્ટ છે ને ફરી નવા ગેસ્ટ માટે તૈયાર થઈ જાય નવા મહેમાન માટે તૈયાર થઈ જાય મહેમાન મતલબ જીવજંતુ માટે કે એકવાર જીવજંતુ આવે એટલે તરત જ એકના ખાલી ટચ કરે એ બરાબર બધા જ આખા બિડિંગ થઈ જાય એટલે આખા ગૂંચડું વળી જાય અને અંદર પડ્યા પડ્યા એ જીવજંતુને પચાવે અને પછી એને પચાવતા પચાવતા 2 દિવસ થાય અને 2 દિવસ પછી પચી જાય પછી ફરીથી પાછા બધા જે હેર જે હતા એ બધા ખુલી જાય છે ઓપન થઈ જાય છે અને ફરી નવા મહેમાનનું એટલે કે નવા જીવજંતુનું સ્વાગત કરવા એ લોકો તૈયાર થઈ જાય છે હવે એ જ રીતે નીચે અહીંયા એવું છે ને કે અહીંયા આપ્યા છે નામ એમાં જો પીચર પ્લાન્ટને લાગુ પડતું હોય તો પી લખવાનું અને સન ડ્રીવને લાગુ પડતું હોય તો સન ડ્રીવ લખવાનું તો ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિથ 2 ડેઝ 2 દિવસ સુધી પચે છે કયું તો સન ડ્રીવ ઇટ્સ લીવ આર કવર્ડ વિથ ટાઇની હેર કોના પાંદડાના ટાઇની હેર નાના નાના વાળ છે તો સન ડ્રીવનો ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇનસાઇડ એની ઇનસાઇડ એની અંદરનો ભાગ એકદમ સ્મૂથ લીચ્છો છે કોનો પીચર પ્લાન્ટનો ઇટ્સ એડેક્સ આર રેડ એ રેડ કલરનું એની કિનારીઓ રેડ કલરની છે તો પીચર પ્લાન્ટ ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ એમાં સ્વીટ લિક્વિડ હોય છે મીઠું મીઠો રસ હોય છે તો સન ડ્રીવ ઇટ હેઝ સ્ટીકી લિક્વિડ એને સ્ટીકી લિક્વિડ ચીકણી ચીકણો પદાર્થ હોય છે તો એ પણ સન ડ્રીવ ઇટ ફોલ્ડ ઇન ઇન્સેક્ટ ઇન ટુ ઇટ્સ લીવ્સ ફરી એમ કે ફોલ્ડ્સ ફરી ઇન્સેક્ટ અંદર આવી જાય પછી ફોલ્ડ થઈ જાય છે એટલે કે બંધ થઈ જાય છે તો સન ડ્રીવ ધ ઇન્સેક્ટ સ્લીપ્સ ડાઉન ઇન ટુ ઇટ અંદર ઇન્સેક્ટ જેવું પડે એવું તરત જ અંદર કુંજાની અંદર ડાઉન થઈ જાય અંદર સ્લીપી થઈ જાય અંદર સરકી જાય એ શેમાં પીચર પ્લાન્ટમાં બરાબર આ બધું જ કિલર પ્લાન્ટનું જે આપણે સમજાવ્યું એ સરસ નોટમાં સારા અક્ષરે ઇંગ્લિશ લખવાનું અને એનું ભાષાંતર લખીને એની નીચેની એક્સરસાઇઝ પૂરી કરી દેવાની આવજો.